હાલમાં વિશ્વની મહામારી તરીકે કોરોના વાયરસ ભારત દેશમાં પણ કેટલાક લોકોનો ભોગ લઈ ચૂક્યો છે, ત્યારે સુરતના અડાજણના દિવ્યાંગ પેરા સ્વિમર યુવાનનું કોરોના સામેની લડતમાં આર્થિક ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન 5,000નું દાન મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન જમા કરાવ્યું હતું. સુરતના અડાજણના રહીશ અને 90% દિવ્યાંગ નેશનલ પેરા સ્વિમર ગોલ્ડ મેડાલિસ્ટ રોહન એમ ચાસિયા એ હાલમાં વિશ્વમાં ફાટી નીકળેલા વૈશ્વિક મહામારી તરીકે કોરોના વાયરસ નામના રોગ સામે ભારત દેશમાં પણ કેટલાક લોકોને ભરકી ચૂક્યો છે. આવા કપરા સમયમાં આ માનવ સેવા એ જ પ્રભુ સેવાના આશ્રયથી ભારત દેશના નાગરિકોની સેવા કાજે હાલમાં તેમને મળેલ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા જયદીપસિંહ સિનિયર એવોર્ડની રકમમાંથી તેઓએ રૂપિયા 5,000નું દાન મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન જમા કરાવેલ છે. દાન આપી દેશની જનતાની સેવા કરવાની એક તક ઝડપી પાડી છે. મારું નામ રોહન મનોજભાઈ ચાસિયા છે. મારે રહેવાનું અડાજણ વૈભવનગર સોસાયટી પાલનપુર પાટિયા. અત્યારે હાલમાં હું અભ્યાસ કરું છું. તમારી પરિસ્થિતિ કેવી છે? મારી પરિસ્થિતિ હું બંને પગે દિવ્યાંગ છું 90%. તમે આજે અનુદાન આપ્યું શાના માટે? હું ગઈકાલે અનુદાન આપ્યું છે જે આપણા આખા ભારત દેશમાં જે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તેને અને તેના દ્વારા આ અનુદાન આપ્યું છે. હું આ અનુદાન 5,000 રૂપિયા આપ્યું છે અને મોબાઈલ દ્વારા મુખ્યમંત્રી ફંડમાં જમા કરાવ્યું છે. તમે બંને પગે વિકલાંગ છો, દિવ્યાંગ છો, તો આ અનુદાનની રકમ તમે કેવી રીતે મેળવીને કાઢી આવી? આ અનુદાનની રકમ આપણે મારા હું રમતવીર છું નેશનલ લેવલ પર અને ગુજરાત સરકારે મને 1,50,000 માનની મુખ્યમંત્રી શ્રી વરદના હસ્તે મને અર્પણ થયો છે અને અત્યારે હાલમાં જ ગુજરાત સરકાર તરફથી આપણે એક એવોર્ડ પણ જાહેરાત થયો છે 25,000 રૂપિયાનો. તેમાં ટકે આ એરિયા રકમ હું અર્પણ કરી છે. સુરત શહેરની જનતાને એક જ અપીલ કરું છું કે આપણે જે બહાર જે પૈસાદાર છે તેને જે ગરીબ વર્ગના મધ્યમ વર્ગના બાળકો છે અને પરિવારજનો છે એને થોડી ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપણે આપવી જોઈએ.